ಅವರ ತಾಯಿ ತೋ ಅರೆ ಹುಕ ಸುಸಲ್ಲ ನದಿ ಒಳಕ್ಕೋ ನದಿ ಒಳಕ್ಕೋ मने लगे कि आप बधीज जगह जव जो ज्या तमने सुशांत ना कोयडा वाला कागर मल्या होय મને નથી ખબર કે મારી તાપી નગરની રાણીમાં હજુ આટલી બધી તાકાત બાકી છે. એટલે તું મને આમ કેમ જુએ છે? નજર ફેરવી લે. કારણ કે તું મને આમ જોયા કરીશ ને તો મારા દિલમાં તારા માટે પ્રેમ બમણો થઈ જશે અને પછી તને છોડવી બહુ મુશ્કેલ થઈ જશે. ચલ, તારે ખાવું નથી ને? ઠીક છે, તો હું તને છોડી દઉં છું. બસ જો, હા, તું ચિંતા ના કર, તને કંઈ નહીં થાય. હું તને પ્રેમ કરું છું ને? હા, તું મને આમ કેમ જુએ છે કિંજલ? જો હું એક વાત કહું, મારા દિલમાં તારા માટે સાચો પ્રેમ છે. સ્વીકારી લે મારા પ્રેમને અને જો ને, સેજલ સાથે મારી સગાઈ થતા થતા રહી ગઈ અને તારી સાથે થઈ. ખબર છે કેમ? હું જ તારું નસીબ છું. સ્વીકારી લે મારા હાથને. જો હું તને પામવા ખાતર, તારો પ્રેમ પામવા ખાતર કેવો થઈ ગયો છું? સ્વીકારી લે મારો હાથ. સ્વીકારી લે. માર ખાવાને જ લાયક છે. વેઇટ એન્ડ વોચ, હું તને તારું ફ્યુચર બતાવું. વેઇટ, જો આ પહેલો ફોટો જો 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 ફોટો જ નથી જોવાનો. ઉપર જે લખ્યું છે ને એ પણ વાંચવાનું છે. વાંચ, નથી વંચાતું ને? લાવ, હું વાંચું. કાલના ન્યૂઝપેપર ની હેડલાઇન્સ. પ્રણય ત્રિકોણે લીધી એક છોકરીની ઇજ્જત. તો બસ એ જ કોયડો ઉકેલી અમે સીધા અહીંયા ઇન્કમટેક્સ ઓફિસ આવી ગયા. અને જેવા અમે અહીંયા આવ્યા તો એક ફૂલ વેચવાવાળા છોકરાએ અમને બીજી ચિઠ્ઠી આપી જેમાં બીજો કોયડો હતો. ઓ, ક્યાં છે ફૂલવાળો? ચલો અહીંયા જ હતો એ ફૂલવાળો. ઓ, તો ચાલો તપાસ કરીએ. ચાલો. અહીંયા ફૂલવાળા છોકરાનો કોઈ પતો નથી મળી રહ્યો. તમને બીજી ચિઠ્ઠી ક્યાંથી મળી હતી? ચલો આપણે ત્યાં જઈને તપાસ કરીએ. હા ચાલો, હું બતાડું તમને. ચલો.
પપ્પા જી તમે ચિંતા ના કરો, કિંજન મળી જશે. કેવી રીતે મળી જશે? રૂપેશ કુમાર, કિંજલને મેં તમારા ભરોસે તમારી સાથે મોકલી હતી. શું કરી રહ્યા છો? હવે આ બધું કરવાથી કિંજલબેન મળી થોડી જવાના છે. તેજલ, એક કામ કર, તું ઘરે જા અને પપ્પાજીને પણ લઈ જા. નહીં, અમને જેટલી જગ્યાએ સુસ્તું હતું એ બધી જ જગ્યાએ અમે તપાસ કરી લીધી છે, પણ સુશાંતનો કોઈ અતોપતો જ નથી. પણ હા, તમારી પાસે કોઈ એવું નામ, નંબર કે પછી એવી કોઈ વ્યક્તિ હોય કે જે આપણને સુશાંત વિશે પૂરેપૂરી માહિતી આપી શકે એમ હોય તો અમને જણાવો, આપણે ત્યાં જઈને તપાસ કરીએ. તમે એવી કોઈ વ્યક્તિને ઓળખો છો? વાચ વાચ આ બીજા બે દિવસ પછીની હેડલાઇન્સ. વાચ આત્મહત્યા. ખબરદાર, જો મારા પપ્પા વિશે એક પણ શબ્દ બોલ્યો છે તો. તમે લોકો જ્યારના ઘરેથી નીકળ્યા છો ત્યારના તાપીનગરમાં જ આટા મારી રહ્યા છો. રૂપેશ લોકો જૂનાગઢની ગાડીમાં ચડ્યા જ નથી. ના, અમે અલગ અલગ જગ્યાએ ગયા. ઇન્કમ ટેક્સ ઓફિસ ગયા, માધુર ડાન્સ ક્લાસ ગયા અને એરપોર્ટ ગયા. એમાં પેટ્રોલ સાવ ખલાસ થઈ ગયું અને રૂપેશભાઈને કહીને પેટ્રોલ ભરાવા ગયો અને એ ત્રણે મંદિર જવા. જ્યારે પાછા આવ્યા ત્યારે કિંજલબેન એમની સાથે નહોતા. કિંજલબેન અચાનકથી ગાયબ થઈ ગયા. પછી શું થયું? પછી રૂપેશભાઈએ પોલીસને ફોન કર્યો અને મને ઘરે જવા કહ્યું. પછી કિંજલ મળી કે નહીં? ના, એ મને નથી ખબર. હું તો અહીં આવી ગયો ને. હા, એ પણ છે. ઠીક છે, તમે જાઓ. એટલે કે સુશાંતે કિંજલને કિડનેપ કરી લીધી છે. હા, હું તો જ બોલું છું. કિંજલ, ગુસ્સો અપાવી દીધો ને મને. તે જો આ મારંબારી મને બિલકુલ નથી ગમતી. હું તો તને લગ્ન કરીને
આખી જિંદગી ખુશ રાખવા માંગુ છું. કિંજલ, જો કિંજલ, હું તને ખુશ રાખવા માંગુ છું. ખોટું, સાવ ખોટું. તારા જેવો માણસ કોઈ દિવસ બીજાના સુખ અને ખુશી વિશે વિચારી જ નથી શકતો. એવું બિલકુલ નથી, હું તને સાચે પ્રેમ કરું છું. જોયો તારો પ્રેમ. પ્રેમ હોય ને, પ્રેમ ત્યાગ હોય, બલિદાન હોય, આમ દામ ના હોય. સુશાંત, હું કોઈને કોઈ દિવસ પ્રેમ કરી જ નથી શકતો. કેટલી સરસ વાતો કરે છે તું કિંજલ. મને ખુશી છે કે મેં તને પ્રેમ કર્યો અને હવે હું આખી જિંદગી તારી સાથે બેસીને આ વાતો સાંભળીશ. બોલ, સંભળાવીશ ને? ઇન્સ્પેક્ટર સાહેબ, અત્યારે શું થયું? અમારે તમારી હેલ્પની જરૂર હતી. હા હા, બોલો ને, પણ આવો ને, પેલા અંદર તો આવો. તમે લોકો આરામથી બેસો. નહીં નહીં, આવા બેસવાનો સમય નથી અમારી પાસે. સુશાંતે કિંજલનું અપહરણ કર્યું છે. વોટ? પણ સુશાંત તો અમેરિકા ચાલ્યો ગયો હતો ને? ના ના મોહિતભાઈ, એ તો ખાલી કહેવા પૂરતું હતું. બાકી અહીંયા સ્થાપીનગરમાં છુપાયેલો હતો એ. તમારી પાસે સુશાંતનો કોઈ નવો નંબર કે પછી એમના મિત્રોના કોઈ ફોન નંબર કે એમના એડ્રેસ, આવી કોઈ ડિટેલ હોય તો પ્લીઝ અમને આપો, જેથી અમે કિંજલને બચાવી શકીએ. મને કલ, પ્લીઝ તમે આમ હાથ નહીં છોડો. મારાથી બનતા હું બધા જ પ્રયાસ કરીશ. હું એક કામ કરું છું, મારી પાસે એની જેટલી પણ ડિટેલ્સ છે એ બધી જ તમને આપી દઉં છું. આપનો આભાર. નહીં મોહન અંકલ, મને પણ ખબર છે કે તું ઉતાવળી થઈ છે, પણ સંસ્કાર એ થોડા અભડાવા દઈશ. એટલે દહી ડમરી સંસ્કારી થઈને આ ફોર્મ પર સાઈન કરી નાખ. શેનું ફોર્મ છે? લગ્નનું. રજીસ્ટર મેરેજ કરવાના હોય તો ફોર્મ તો ભરવું પડે ને, સાઈન તો કરવી પડે ને. સાઈન કર્યા પછી સીધા આપણે બેડરૂમમાં. એમ? બેડરૂમમાં? તારે મારી આમાં સાઈન જોઈએ છે? લે મારી સાઈન. સમજતી નથી, પ્રેમની ભાષા નથી સમજાતી. અરે અહીંયા ભૂખી તરસી મરી જઈશ ને તોય કોઈને ખબર નહીં પડે. અને હા, તારી પાછળ હું ભૂખો થોડી મરવાનો છું. સુહાગરાત તો કરવાની છે ને, એટલે બદામ વાળું દૂધ તો પીવું પડશે ને. શું કહે છે મિસિસ સુશાંત ત્રિવેદી?
મને નથી લાગતું કે સુશાંત મને સહેલાઈથી જવા દે. આજે મારે અહીંયાથી બહાર નીકળવા માટે કંઈક તો વિચારવું જ પડશે. સુશાંતની નજરની સામે રહીશ તો એ બડબડ કરતો રહેશે, મારતો રહેશે, અને હું વિચારી નહીં શકું શું કરું, શું કરું હું. રસ્સી જલ ગઈ પર બલ નહીં છૂટા, એમાંની છે તું, ચલ જા. અને હા, યાદ રાખજે, કોઈ ચાલાકી નથી કરવાની, નહીતર હેડલાઇન્સ. કારણ કે એ ટ્રેનમાં ના બેઠી. હવે આપણે પણ આમ ઘરમાંથી ચાલી નીકળશું તો એમને એમ થશે કે આપણે કોઈ એમનું સાંભળતા જ નથી. તો પછી આપણને કિંજલની ખબર કેવી રીતે મળશે? કિંજલ મળી ના મળી. એક કામ કરો ને, તમે રૂપેશજીને ફોન કરીને પૂછો ને. એના કરતા પપ્પાને જ ફોન કરો, એમના મનની વાત જે રૂપેશની સાથે. હું અત્યારે મોહિતભાઈના ઘરની બહાર જ ઉભો છું. સુશાંતના ઓળખીતાઓનો બધા જ નંબર એને અમને આપ્યા છે. ઇન્સ્પેક્ટર રાણા અને રૂપેશ માણસો સાથે ગયા છે તપાસ કરવા માટે. ખબર નહીં પેલો નગુણો સુશાંત આપણી કિંજલને. પપ્પા પ્લીઝ રડો નહીં, મળી જશે કિંજલ. બેટા, જેમ જેમ સમય વીતતો જાય છે ને, મારી હિંમત. પપ્પા પ્લીઝ રડશો નહીં.